नमस्ते विद्यार्थी मित्रों, धोरण 11 कॉमर्स नी अंदर आपणे पेज नंबर 5 नी अंदर एसपी विषय पाठ्यपुस्तक तमारे खुल्लू राखवू अने आ जे प्रश्न छे ए 3 मार्क मां पूछाई शके छे, माटे तमारे आमां खास काळजी राखवी। लेखित माहिती संचारनी पद्धति, लेखित माहिती संचारनी पद्धतिओ पूछे तो ई 1 मार्क नो प्रश्न थाय। लेखित माहिती संचारनी पद्धतिओ एटले तमे जे पत्र लखो ई लेखित माहिती संचार थी, एक पत्र, चौपानिया, मेगेजीन, वर्तमान पत्र, होर्डिंग्स, आ बधुं लेखित माहिती संचार मां आवे छे। आजे आपणे लेखित माहिती संचार ना फायदाओ जोवाना छे। लेखित माहिती संचार ना फायदा, तो आ लेखित माहिती संचार ना फायदा कोने कहेवाय? तो पहला तो आपणे समजीए के लेखित माहिती संचार कहेवाय कोने, तो के कोई पण भाषा के लिपि नो उपयोग करीने जे काई पण लखाय छे, कोई पण का तो भाषा नो उपयोग करे अने का तो लिपि नो उपयोग करे एने लेखित माहिती संचार कहेवाय छे। भाषा एटले शुं? तो भाषा एटले हुं बोलुं छुं, तमे सांभळो छो, तमारा मगज नी अंदर ए शब्द गया पछी एनु जे चित्र बने ई भाषा। हुं जे बोलुं छुं तमे समजी शको छो, तो हुं जे भाषामां बोलुं छुं ई भाषा तमे बोलो छो, तमे सांभळो छो, एटले तमने ई भाषा समजाय छे, तो एने भाषा तरीके ओळखवामां आवे छे। तो वात एवी आवे के लिपि एटले शुं? तो लिपि एटले के कोई पण चित्र बताविने, કોઈ પણ ઈશારાઓ દ્વારા અથવા તો કોઈ પણ ચિત્ર જોઈને જો તમે માહિતી સંચાર કરી શકો તો એ એક લિપિ થઈ। દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું કે અહીંયા એક હાથીનું ચિત્ર મૂકું, પછી એમ પૂછું કે આ શું છે, તો તમે કહો કે સાહેબ એ હાથી છે। હા, એ મેં લિપિનો ઉપયોગ કર્યો। પહેલાના સમયમાં રાજાઓ મહારાજાઓ જ્યારે કાગળની શોધ નહોતી થઈ ત્યારે ઈ પાંદડાની છાલ ઉપર લખતા, ઝાડની છાલ ઉપર લખતા અને પછી જે પથ્થરો હોય એને ઘસી અને ઈ લખતા, એમાં કેટલી બધી લિપિઓ લખાતી। ભાષા અને લિપિમાં ફેર છે। લિપિ લખી શકાય, જોઈ શકાય, સમજી શકાય છે, જ્યારે ભાષા છે એ બોલી શકાય છે। અશોક રાજાના સમયમાં 2 ભાષાઓ હતી, પાલી ભાષાઓ બોલાતી અને પ્રાકૃત ભાષાઓ લખાતી, તો બેમાં ફેર છે। એવી રીતે આપણે લેખિત માહિતી સંચારની પદ્ધતિના ફાયદાઓ, એટલે કે આ માહિતી સંચાર કેવી રીતે થાય, લેખિત કે જે લખેલું છે અથવા તો કોઈ ચિત્ર લિપિ દ્વારા તમે જે સમજો એને લેખિત માહિતી સંચાર કહેવાય છે। હવે આનો પહેલો ફાયદો જોઈએ લેખિત માહિતી સંચારને, કે આને સ્થળ અને સમયના બંધન નડતા નથી। આને સ્થળ ન નડે, સ્થળ કે સમય, સમય બંધન નથી, બંધન વગર। અને સમય નું બંધન કે સ્થળ નું બંધન લાગતું નથી, એટલે કે આ બુક જ્યારે છપાણી તો એ 2016 ની અંદર છપાણી, પણ આજે તમે ભણો છો 2020 માં, તો હજી સુધી આને સાચવી શકાય છે, એટલે સ્થળ નહીં કે સમય નથી નડતો, કોઈ પણ સમયમાં લખેલું છે એ વચાય છે, એનો પહેલો ફાયદો છે। સ્થળ એટલે શું? તો કે કોઈ પણ દેશમાં તમે વાંચી શકો, સમય સમય કે સ્થળના બંધન નડતા નથી, આ લેખિત માહિતી સંચારનો પહેલો ફાયદો થયો। બીજું, માહિતી સંચારના આજે લખવામાં આવે છે એના ભૌતિક સાધનો નિઃશુલ્ક છે। ભૌતિક સાધનો એટલે કોમ્પ્યુટર, મોબાઈલ, ટેક્સ મેસેજ, આ બધું નિઃશુલ્ક છે, આમાં કોઈ એટલો બધો ખર્ચ આવતો નથી, એનો બીજો ફાયદો થયો નિઃશુલ્ક। તમે કોઈને મેસેજ કરો, વોટ્સએપ મેસેજ કરો, તો તમારે શું ખર્ચ થયો? કઈ નહીં, એટલે એને કહેવાય નિઃશુલ્ક છે, એનો બીજો ફાયદો થયો। ટેક્સ મેસેજ કરો તો એ નિઃશુલ્ક છે, ફાયદો થયો। પણ એક છે, જ્યારે કોમ્પ્યુટરનો યુગ નહોતો, જ્યારે મોબાઈલનો યુગ નહોતો, ત્યારે પેન અને કાગળની જરૂર પડતી હતી, જે ખર્ચા હતી, પણ એ ખર્ચ પણ ઓછો થતો, એનો ફાયદો છે। એક તો તમે એને સાચવી શકો, સમય સ્થળ એને સાચવી શકો, લાંબા સમય સુધી લખેલી માહિતી સંચારને, પછી અત્યારે ટેકનોલોજી એવી છે તો આનો ખર્ચ બચ્યો છે,
पर्यावरण ने नुकसान थत घटे टेक्नोलॉजी आने कारण तो ये फायदो त्यार बाद पहला समय में मैं तक कीधु एम झार पान ना छाल में लगता था हवे कागळ अने पेननी जरूर पड़े पण एनो पण खर्च ओछो आवे छे सामान्य बॉलपेन लेवा जाव तो 2 रूपिया नी आवे एक A4 साइज नो कागळ लेवा जाव तो 1 रूपिया नो आवे तो ए खर्च पण घटे छे ओछो खर्च थाय छे एम कही शकाय बराबर छे अने माहिती ने क्रमबद्ध रीते जाळवी शकाय छे फाइलिंग करो फाइलिंग तो पहेलो पत्र पछी बीजो पत्र त्रीजो पत्र एम फाइलिंग करीने तमे लांबा समय सुधी साचवी शको एनो त्रीजो फायदो लांबा समय सुधी माहितीने साचवी शकाय फाइलिंग करीने फाइलिंगनी पद्धति पूछाय छे बे पहेली तो के फाइलनी अंदर फाइल करवू पछी वांदरीमां फाइल करवू पहेलाना समयमां ओरे वांदरीओ राखवामां आवती वांदरीनी जेम खीली ऊपर टींગાડી દે એક નીચે ગોળ કલરનો એક નળાકાર સ્વરૂપે હોય એટલે વચ્ચે એક સળિયો હોય સળિયો અહીં કેમ વળેલો હોય આવી રીતે સળિયો આમ વળેલો હોય અને અહીંયા ઓલો નળાકાર સ્વરૂપનો હોય તો આની અંદર કાગળને પેલા ફાઇલ કરવામાં આવતા એક કાગળ બીજો ત્રીજો ચોથો આ વાંદરી કહેવાય એની અંદર કાગળો સચવાતા તો એને લાંબા સમય સુધી સાચવી શકાય છે સમય સ્થળના બંધનો વગર એને તમે જાળવી શકો ચોથો ફાયદો એ છે કે એને પુરાવા તરીકે રજૂ કરી શકો લેખિત માહિતી સંચારને તમે પુરાવા તરીકે રજૂ કરી શકો અને કોર્ટ પણ તેને માન્ય રાખે છે લખેલું હોય છે કહેવાય છે તો એ આ લેખિત માહિતી સંચારનો ફાયદો છે કે કોર્ટ આપણો કાયદો ન્યાયતંત્ર પણ એને માન્ય ગણે છે જેથી કરીને તમારા જે દસ્તાવેજો બને મકાનના દસ્તાવેજો બને તો એ પણ બના મકાનના દસ્તાવેજોની અંદર પણ લેખિત માહિતી સંચાર થાય છે જે માન્ય ગણવામાં આવે છે એનો ફાયદો છે પછી માહિતીને ગોઠવી શકાય અને જાળવી શકાય છે માહિતીને ગોઠવી મઠારી અને લખી શકાય છે જો કંઈ ભૂલ હોય તો પાછી સુધારી પણ શકાય છે એનો ફાયદો છે માહિતીને ગોઠવી સાચવી અને ભૂલ રહિત બનાવી શકાય છે બરોબર છે ત્યાર પછી કંઈ પણ ભૂલ રહે તો એને સુધારી શકાય છે માહિતી સંચારની આ પદ્ધતિ માટે યોગ્ય પસંદગી કરેલ જવાબદાર વ્યક્તિને આવી માહિતી લખવા માટે તમે બેસાડી શકો જેમ કે સેક્રેટરી કોઈ પણ પત્ર વ્યવહાર કરવો હોય તો માહિતી સંચારને લખવા માટે તમે એક માણસને બેસાડી શકો જો કંઈ ભૂલ થાય તો એની જવાબદારી ગણાય આવા એને જવાબદાર ગણી શકો એનો ફાયદો છે દાખલા તરીકે કેટલા બધા પરિપત્રો આવે તો પરિપત્રો કઈ જે સહી કરે એ ન લખતા હોય એના આસિસ્ટન્ટ હોય એના જે સેક્રેટરી હોય એ બધા પરિપત્ર લખે સહી તો અધિકારી કરે પણ લેખું એને જવાબદાર ગણાવી શકાય છે એનો ફાયદો છે લેખિત માહિતી સંચાર બરોબર છે ત્યાર પછી આ પદ્ધતિ જે તે સંસ્થાની માહિતી સંચારની પ્રક્રિયાને એક સૂત્રતા દાખલા તરીકે કોઈ પણ સંસ્થા હોય એનો લોગો આવી રીતે આ પેજ છે આ પેજમાં એનો આટલા વિભાગમાં એનો લોગો આવે શ્રી પીએન ચાવડા વિદ્યાલય આવી રીતે એનો લોગો આવી જાય એટલે એની આગલી છાપ પેટીની સારી છાપ ઊભી થાય છે એ લેખિત માહિતી સંચારનો ફાયદો છે લેટર પેલું હોય ને સંસ્થાનું એ આવી રીતે છાપેલું હોય ફીની પહોંચ આપે તો એમાં પણ છાપેલું હોય એ એક માહિતી સંચાર છે પુરાવા તરીકે રજૂ થાય છે એનો ફાયદો ગણી શકાય ત્યારબાદ માહિતી સંચાર છે એ લેખિત માહિતી સંચાર છે એ સંસ્થાની છાપ ઊભી કરશે અને ક્રમબદ્ધ રીતે એને જાળવી શકાય છે તો ફટાફટ પાછા બધા જે લેખિત માહિતી સંચારના ફાયદા છે જોઈ લઈએ લેખિત માહિતી સંચાર એટલે લખેલું છે જેને વાંચી શકાય છે જે ભાષામાં તમે બોલો છો એ જ ભાષામાં લખેલું હોય એટલે તમને સમજવું સરળ પડે પછી સ્થળ અને સમયના બંધન નથી કોઈ પણ સ્થળે તમે વાંચી શકો પછી કોઈ પણ સ્થળે તમે વાંચી શકો ત્યારબાદ આને આધારભૂત આપણો કાયદો પણ માન્ય ગણે છે ત્યારબાદ લેખિત માહિતી સંચાર કોઈ વ્યક્તિને તમે કામ સોંપીને એની પાસે કામ કરાવી શકો છો તો એ બધા એના ફાયદાઓ છે તમે પેજ નંબર બુકની અંદર SP ધોરણ 11 કોમર્સ એમાં બુકમાં 5મો પેજ છે એમાં બધા ફાયદા લખ્યા છે મેં મારી રીતે સરળતાથી સમજાવ્યું છે એમાં જરૂરી નથી તમે જે ચોપડીમાં લખ્યું એ જ લખો હા એનો સાર આવી જાય અને સમજાય એવી રીતે
2 કે 3 માર્કનો આ પ્રશ્ન હોય તમારે લખવાનો છે. સમજાય છે બરોબર?